ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. આપની સાથે હું છું ક્યાંથી. મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગમાં 35 લોકો ફસાયા હતા અને ભારે જહેમત બાદ તમામને બચાવી લેવામાં આવ્યા છે. જોકે સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું, જ્યારે મહિલા સહિત ત્રણની હાલત ગંભીર છે. સુરતના વેસુ વિસ્તારમાં લાગેલી આગને પગલે આપણે જણાવીએ, એક બાળકના મોતના અહેવાલ મળી રહ્યા છે તો 35 થી પણ વધુ લોકો ફસાયા હતા, જેમાં હાલ 3 થી વધુ લોકો ગંભીર છે, બાકી તમામ લોકો સ્વસ્થ છે. 5 થી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગને બુઝાવવાની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગવાનો મામલો, જેમાં ફસાયેલા 35 લોકો બચાવાયા છે, પરંતુ એક બાળકનું મોત થયું છે તો 3 મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. તે તમામને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. ફસાયેલા 35 લોકો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એક નાનકડા બાળકનું મોત થયું છે. ગુજરાત પોલીસને મહિનાઓ સુધી હંફાવનાર કરોડોનું કૌભાંડી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. ગુજરાત પોલીસથી ભાગવા આ માસ્ટર માઇન્ડે નેપાળમાં આશરો લીધો, પણ તેની એક ભૂલના કારણે તે નેપાળ પોલીસની રડારમાં આવ્યો અને જઈ પહોંચ્યો જેલના સળિયા પાછળ. જેણે ફેલાવી ઠગાઈની જાળ, જેણે કરી લાખો લોકો સાથે છેતરપિંડી, જેણે આચર્યું કરોડોનું કૌભાંડ, ઝડપાઈ ગયો તે માસ્ટર માઇન્ડ. માર્ચ 2019 સુધીમાં 2000 કરોડ પર જતા રહેશે. ચાર જ મહિના કહું છું તમને, 4 મહિનામાં ક્યારે શક્ય બને? ના, વેપાર જોશે. લોકોને રૂપિયા કમાવવાના સપના દેખાડી કરોડોનું કૌભાંડ આચરનાર વિનય શાહ હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. ક્યારેક લેપટોપ તો ક્યારેક સોનાના સિક્કાની લાલચ આપી અનેક લોકોને ઠગનાર આ કૌભાંડી સામે અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાતા જ કૌભાંડી વિનય શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો, પણ મહિનાઓની તપાસના અંતે વિનય શાહ નેપાળના પોખરાથી ઝડપાઈ આવ્યો. તેની પાસેથી વિદેશી કરન્સી સહિત કુલ 31 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. વધારે નિવેદનો થયેલા છે, એ 100થી વધારે નિવેદનોમાં 70 લાખ રૂપિયાનું જે લોકોની સાથે ચીટિંગ થયેલું છે એ બહાર આવેલું છે. કુલ 43 લાખ રૂપિયા રોકડા એમના ઘરેથી કબજે કરવામાં આવેલા હતા. આ ઉપરાંતમાં જે એમના બેંક ખાતા તથા બીજા આરોપીના બેંક ખાતામાં કુલ મળીને 38 લાખ રૂપિયા જેટલી રકમ સીઝ કરવામાં આવેલી છે. સ્ત્રી મિત્ર સાથે નેપાળની હોટેલમાં લીધો હતો આશરો. નેપાળ પોલીસને વિનય શાહની હિલચાલ પર ગઈ શંકા. નેપાળ પોલીસે વિનયની તપાસ કરતા ફૂટી ગયો ભાંડો. ગુજરાત પોલીસથી ભાગવા વિનય શાહે નેપાળમાં આશરો લીધો અને અહીં પાસપોર્ટ વગેરે જ તે ડાયરેક્ટ કમિશન આપી વિદેશી કરન્સી એક્સચેન્જ કરાવવા પહોંચ્યો. બસ ત્યારથી જ તે નેપાળ પોલીસની રડાર પર હતો. શંકા જતા નેપાળ પોલીસે તેની ધરપકડ કરી અને પોલીસનું માનીએ તો વિનય શાહ અહીં ચંદા થાપા નામની મહિલા મિત્ર સાથે રહી રહ્યો હતો. ચંદા દિલ્હીના એક સ્પામાં કામ કરતી હતી. વિનય શાહ ચંદા થાપા સાથે દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો, પણ ભાગે તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. સીઆઈડી ક્રાઇમના અમુક અમારા અધિકારીઓ નેપાળ પોલીસના પણ સંપર્કમાં હતા અને જેની પાસેથી આ બાબતે પણ માહિતી અમને મળી રહી હતી કે એના જે સીડીઆરની એનાલિસિસ અમે કરાવેલું એમાંથી અમને છેલ્લે નેપાળ બાજુ ગયો હોવાની શક્યતા હતી. અમારા અધિકારીઓએ પોતાના સંપર્ક ત્યાં પોલીસમાં હતા અને એના આધારે તેમને માહિતી આપેલી હતી. એના કારણે નેપાળ પોલીસે પણ આ બાબતે થોડું ટાર્ગેટ કરી અને ત્યાંથી પોખરામાંથી વિનય શાહને પકડી પાડેલા હતા. હાલ સીઆઈડી ક્રાઇમની એક ટીમ નેપાળ પહોંચી ગઈ છે અને વિનય શાહનો કબજો મેળવી તેને ગુજરાત લાવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. સાથે જ પોલીસે વિનય શાહની સ્કીમનો ભોગ બનનાર વધુમાં વધુ લોકોને બહાર આવી ફરિયાદ કરવા અપીલ કરી છે.
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ નેપાળ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે કૌભાંડી વિનય અને ચંદા થાપા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા. વિનય શાહે ચંદા માટે નેપાળમાં મકાન ખરીદ્યું હતું અને ચંદા જ વિનયને ભગાડીને નેપાળ લઈ ગયો. અમદાવાદ સહિત ગુજરાતભરમાં કરોડોનું કૌભાંડ આચરી ફરાર થનાર વિનય શાહ નેપાળમાંથી ઝડપાયો છે. ત્યારે વિનય શાહ કેસમાં ખુલાસો થયો છે કે વિનય શાહ અવારનવાર દિલ્હી જતો હતો અને ત્યાં સ્પા સેન્ટરમાં જઈને જે મહિલા સાથે સ્પા કરાવતો તેને રૂપિયાની લાલચમાં બોલવી તે નેપાળ લઈ ગયો હતો. વિનયની સાથે સાથે આ મહિલાની પણ નેપાળ પોલીસે ધરપકડ કરી છે. વિનય પાસપોર્ટ પરથી પકડાઈ જાય તે ભીતથી તેણે ચંદા સાથે પ્રેમનું નાટક કર્યું અને બાદમાં પ્રેમ અને રૂપિયાની લાલચ આપી નેપાળ ગયો હતો, જ્યાં તેનો પ્લાન હતો કે હવાલાથી આવવાના બાકીના નાણાંથી તે ત્યાં રહેશે અને તેની પાસેના 31 લાખ પહેલા વાપરશે. સાથે સાથે ત્યાં ગયા બાદ ચંદાના નામે નેપાળમાં જ ધંધો કરવાનું પણ તેણે વિચાર્યું, જેથી તે ઓળખાય નહીં. વિનય પાસે જે 31 લાખ હતા તેમાં પાઉન્ડ પણ હતા, પણ તે ચંદા વટાવવા ગઈ ત્યારે એજન્ટને શંકા ગઈ અને ચંદાએ ટુરિસ્ટ હોવાનું કહેતા તેના પર વોચ રાખવામાં આવી અને આખરે બંને જણા પકડાઈ ગયા. તો 16 વર્ષથી નાસ્તો ફરતો અક્ષરધામ હુમલાનો આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ ફારૂક શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. મોહમ્મદ શેખ 16 વર્ષથી ફરાર હતો. પોતાના સંબંધીને મળવા આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે 2002માં અક્ષરધામ મંદિર પર આતંકી હુમલો થયો હતો. મગફળી ખરીદીમાંથી બહિષ્કાર મામલે મહેસૂલી કર્મચારી મંડળના સભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યું છે, જે અંગે મહેસૂલ મંત્રી સાથે ચર્ચા માટે આગેવાનોને બોલાવાયા છે. મહેસૂલ કર્મચારી મંડળના સભ્યોએ મગફળીની ખરીદીનો અનુભવ નથી અને કામના ભારણના કારણે કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. સરકારે 1000 રૂપિયાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરતા બનાસકાંઠાનો તાત ખુશખુશાલ જણાઈ રહ્યો છે. આ જાહેરાત બાદ દાતા તાલુકાના માર્કેટ યાર્ડમાં 385 જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે પોતાના નામની નોંધણી કરાવી છે. જોકે મગફળી ભરાયા બાદ 2-3 દિવસમાં પેમેન્ટ આપવાના બદલે 15 દિવસ બાદ પૈસા મળતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે પુરવઠા નિગમના અધિકારીઓનું માનીએ તો પેમેન્ટની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવી છે, એટલે ઓનલાઈન પ્રક્રિયા બાદ જ ખેડૂતોને પેમેન્ટ મળશે. જે રાજ્ય સરકારે અમારા ખેડૂતો માટે જે વ્યવસ્થા કરી છે મગફળીની લેવા માટે એ સારી કરી છે. જે પેમેન્ટની જે સરકારે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા જે 10 દિવસે પેમેન્ટ મળે છે એ થોડું ઝડપી મળે તો ખેડૂતોને કોઈ જે ખાતર બિયારણ કે કોઈ ખરીદવું પડે તો એમાં રાહત મળે. ઓનલાઈન નોંધણી થયા પછી ખેડૂતોને જ્યારે મગફળી તોલાઈ ગયા બાદ અમે મોકલી આપીએ છીએ, ઓનલાઈન ઉપર પેમેન્ટ થઈ જશે અને ખેડૂતોના પોતાના એકાઉન્ટમાં નાણાં જમા થઈ જશે. તો મોરબીની માળિયા નર્મદા કેનાલમાંથી પાણી ચોરી રોકવા પેટ્રોલિંગ કરાયું છે. ખુદ જિલ્લા કલેક્ટર પાણી ચોરી રોકવા માટે કેનાલ પર પહોંચ્યા હતા અને તપાસ પણ કરી હતી. વાત સુરેન્દ્રનગરની. ગેડિયા કેનાલમાં પાણીના કનેક્શન કપાયા હતા તો ખેડૂતોના પાણીના કનેક્શન કપાતા ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે. કેનાલ પર પહોંચી ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમક જડી હતી. સુરેન્દ્રનગરના લખતરના સવલાણા ગામના ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. કેનાલમાંથી પાણી ચોરી થતી હોવાનો વિરોધ સાથે ગામ લોકોએ ઢોલ વગાડી વિરોધ કર્યો. ખેતરોમાં જીરુનો પાક વાવ્યો હોવાથી પિયત માટે પાણી ન મળતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. આ મુદ્દાને લઈને ખેડૂતોએ લખતર મામલતદાર કચેરીએ ઢોલ વગાડી વિરોધ કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં પાનમ વિભાગે સિંચાઈ કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી છોડ્યું નથી, જેને પગલે જિલ્લામાં એરંડા અને તુવેરનો પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ત્યારે ખેડૂતોની અનેક રજૂઆતો છતાં તંત્ર માત્ર વાયદા કરી રહ્યું છે. તો આવનારા દિવસોમાં તંત્ર પાણી નહીં છોડે તો આ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ જશે, જેના કારણે માલધારીઓને તેમના પશુ માટે ઘાસચારાની પણ તંગી સર્જાશે. આ ઉપરાંત ખેડૂતોએ પાક લેવા માટે બેંકોમાંથી ધિરાણ લીધું છે. જો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તો તેઓ ધિરાણ પણ ચૂકવી શકશે નહીં. તો બીજી
તરફ તંત્ર પણ વારંવાર કેનાલની સમારકામની કામગીરી ચાલતી હોવાનું જણાવી કેનાલનું પાણી રોકી દે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં સમારકામની કોઈ જરૂર નથી ત્યારે ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવા અંગે સ્થાનિક ધારાસભ્યથી લઈ સાંસદ સહિતનાને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની વારે કોઈ નથી આવી. ખેડૂતોને ભૂંડ અને રોજ આવા ત્રાસ હોવા છતાં ખેડૂતો દિવેલાના પાક કરે છે, તો એમાં સરકારશ્રીને કેનાલ બંધ હોવાથી ખેડૂતોને બહુ ત્રાસ છે. અને અત્યારે હાલમાં સરકારશ્રીએ ખેડૂતોને પાણી આપવાના બદલે કેનાલનું ચમારકામ સારું કરેલ છે. એનાથી પાણી નહેરમાં તૂટી ગઈ હતી. અમારે દિવેલાનો પાક અત્યારે છે 50% નિષ્ફળ ગયેલ છે, પણ જો 2-4 દિવસમાં પાણી નહીં મળે તો 100% નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ છે. દરેક ખેડૂતો માટે 30/11 શરૂ કરવામાં આવી રહ્યું છે અને આશરે 15,000-17,000 હેક્ટરનો મારો ટાર્ગેટ છે. જે તે વિસ્તાર માટે માનવ મુખ્ય નહેરના માથે કમાલ વિસ્તારમાં એમાં દરેક પંચમહાલ જિલ્લામાં આવી જશે. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં આવતી રહે છે ત્યારે વ્યારા નગરપાલિકામાં એક ચર્ચાસ્પદ બનાવ સામે આવ્યો છે. વ્યારા નગરપાલિકામાં વિરોધ પક્ષો અને સ્થાનિકોએ મળી પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધા મુદ્દે હોબાળો કર્યો ત્યારે એક નગરવાસી આવેશમાં આવી જઈને પાલિકાના સત્તાધીશોની ચેમ્બરમાં કચરો ઠાલવી દીધો, જેના કારણે નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. આ ઘટના સામાન્ય જનમાં પાલિકા પ્રત્યે ભભૂકી રહેલા આક્રોશની સાબિતી આપે છે. દર વખતે માત્ર ઠાલા આશ્વાસન આપી જનતાના વિરોધને દબાવી દેતી પાલિકા માટે આ ઘટના લાલબત્તી સમાન છે. 15 દિવસ થઈ જાય છે તો પણ કચરો ભરાઈ રહી છે, પણ એનું કોઈ નિકાલ આવતો નથી. એટલે આજે અમે કંટાળી ગયા અને મૌખિક લેખિત બધી રજૂઆત કરવા છતાં અમારો કોઈ નિર્ણય નથી લેતા, કોઈ ન્યાય નથી આપતા. એટલે પછી આજે અમારું મગજ ખરાબ થયું ને અમે હાથમાં કરવાનો તે વસ્તુ કરીને અમે નગરપાલિકાની ઓફિસમાં ચીફ ઓફિસરના સામે પછી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની સામે એમના ટેબલ પર એના પર કચરો ફેંકેલો છે. નગરપાલિકામાં જે કચરો નાખી જવાની ઘટના બની છે એ સામાન્ય માણસના આક્રોશનું પરિણામ છે. સમગ્ર નગરની અંદર આરોગ્યનું તંત્ર કથળી ગયેલું છે અને ખાડે ગયેલું છે. નગરપાલિકાના શાસકોને ભ્રષ્ટાચારની વાત કરવા સિવાય, ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજા કોઈ કામોમાં રસ જ નથી. સ્વચ્છતા અંગે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે. આવી વસ્તુ વ્યારા નગરપાલિકામાં ન બને એની અમે પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. આ ઘટના જે બની છે એને અમે સૌ વખોડીએ છીએ. 1995-96 વ્યારા નગરપાલિકા એક એવી નગરપાલિકા છે જે ડોર ટુ ડોર કલેક્શન કરે છે. તાપી વ્યારાના કસવાવ ગામે સ્ટોન કોરીનો કકરાટ સર્જાયો છે. અહીં સ્ટોન માલિકો અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી. જો કે અહીં કોરી બબાલનો સિલસિલો કોઈ નવી વાત નથી, ત્યારે તેનું જ પુનરાવર્તન સર્જાયું. અહીં મોડી સાંજે કોરીમાંથી કપચી ભરેલી ટ્રક નીકળતા ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવી હતી, ત્યારે ટ્રકમાં સવાર 2 લોકોએ હુમલો કરતા મામલો બિચક્યો હતો અને રોષે ભરાયેલા ગ્રામજનોએ 2 જેટલી કારનો ભૂક્કો બોલાવ્યો હતો. જો કે સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો. ગ્રામજનોએ હુમલો કરનાર તમામ લોકો પોલીસકર્મી હોવાનું જણાવ્યું. તે સાથે ગ્રામજનોનું કહેવું છે કે કારમાંથી પોલીસની નેમપ્લેટ અને ભાજપના ખેસ પણ મળી આવ્યા છે, જેથી સમગ્ર મામલો શંકાના ઘેરાવમાં આવ્યો છે. એ કોરીના બાબતમાં નુકસાનનો તો પહેલો મહત્વ એ છે કે એટલી ઊંડાઈ પહોંચી ગયેલી છે ને જ્યારે એટલી ઊંડાઈ પહોંચી ગયેલી છે આજુબાજુ કૂવામાં પાણી નથી રહેતું, બોરમાં પાણી નથી રહેતું ને આજુબાજુ એવા કેટલા ઘરો તો થથડી ગયેલા છે કે પાકા ઘરોમાં તો આપણે આખા હાથ બી જતો રહે, દિવાલ તિરાડ ફાટી ગયેલી છે. જ્યારે અમે એ વહીવટતંત્રને સોંપવામાં આવ્યું છે હજુ તપાસ કરવામાં આવ્યું નથી. અહીંથી ગામ લોકોનો વિરોધ હતો કોરી બાબતમાં, તે બાબતની અરજીઓ કલેક્ટરશ્રી તેમજ તમામ જગ્યાએ આપવામાં આવેલી છે. નિયમિતનું ઘર્ષણ ચાલતું હતું. આજરોજ કોરીના માલિકો દ્વારા ગામના કોઈ 2 વ્યક્તિઓને માર મારવામાં આવ્યો, જે સંબંધે ગામવાળા ભેગા થઈને ગાડીઓ નુકસાન કરેલ છે. તેમજ જે 2 વ્યક્તિઓને મારવામાં આવેલો છે તેમને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવેલા છે. પોલીસનું આઈકાર્ડ મળી આવેલું છે અને પોલીસનું બોર્ડ ગાડીમાંથી મળી આવેલું છે. તે બાબતે ફરિયાદ દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.